नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 गुजराती विषय की बात करीशू। एम अलग अलग जो व्याकरण मुद्दाओं संयोजक है, निपात है, जोड़नी है, भाषा शुद्धि है, त्यारबाद समानार्थी विरुद्धार्थी शब्द समूह माटे एक शब्द होय के पछी रूढ़िप्रयोगो कहेवतो होय, तो आ बधा जे व्याकरणना मुद्दा छे टोटल 20 માર્કના જે આવે છે એમાંથી એક મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરીશું। આજે આપણે નિપાતની વાત કરશું। આપણને એમ થાય કે આ નિપાત એટલે શું, તો નિપાતનો અર્થ છે કે ભારવાચક શબ્દો। તો એ આપણા મનમાં પ્રશ્ન થાય, વળી આ ભારવાચક શબ્દો એટલે શું? તો ભારવાચક શબ્દોનો અર્થ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે આપણી વાતને ચોકસાઈપૂર્વક રજૂ કરવા માટે જે વાત ઉપર તમે જે વાત મૂળ સમજાવવા માગો છો સામેની વ્યક્તિને, એમાં વધારે ચોકસાઈ લાવવા માટે જે ભારવાચક શબ્દો મુકાય છે, જેનો પ્રયોગ થાય છે, એને આપણે નિપાત તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે એક નિપાત છે જ, તો ચાલો આપણે જે છે એક વાક્ય હું લખું છું એના દ્વારા સમજીએ કે નિપાત શું કામ કરે છે। માની લો કે અહીં આપણે એક વાક્ય લખીએ, રીના સફેદ સાડીમાં આવશે। શું વાક્ય છે? રીના સફેદ સાડીમાં આવશે, એટલે કે સફેદ સાડી પહેરીને આવશે। હવે આપણે જોઈએ કે આ નિપાત જે છે એ ભાર શું મૂકે છે। હવે આપણે જે છે એ આની અંદર જ નો પ્રયોગ કરીએ, રીના જો। હવે આપણે જે છે ભારવાચક શબ્દ જ મૂક્યો છે, આવા બીજા ઘણા બધા શબ્દો છે નિપાતના પ્રત્યયો, પણ આપણે અત્યારે એકની વાત કરીએ છીએ, રીના સફેદ જ સાડીમાં આવશે, તો ભાર મૂક્યો છે કે સફેદ જ, તો એનો અર્થ શું થયો કે સફેદ રંગ ફરજિયાત, કે ભાઈ સફેદ જ, તો જ મૂકવાથી તમે રંગ ઉપર ભાર મૂકો છો, સફેદ જ સાડીમાં આવશે। ચાલો બીજું જે છે એ વાક્ય આજ મુજબ જોઈએ કે રીના જે છે જ નું આપણે સ્થાન બદલીએ, રીના સફેદ સાડીમાં જ આવશે, તો અહીં વાત રંગ ઉપર ભાર નથી, અહીં વાત છે સાડીમાં જ આવશે, એટલે કે જે વસ્ત્રો જે છે એના ઉપર ફરજિયાત પણ આવ્યું છે કે સાડીમાં જ આવશે, એટલે સાડી જે છે એ બીજા અલગ પ્રકારના બીજા કોઈ કપડા નહીં, પણ માત્ર જે છે એ સાડીમાં જ આવશે। જ્યારે જે છે હજુ આપણે જે છે વાક્યમાં ફેરફાર કરીએ, જ નું સ્થાન બદલીએ, રીના જ સફેદ સાડીમાં આવશે,
એનો મતલબ શું થયો કે રીના જ અન્ય કોઈ વ્યક્તિ નહીં તો અહીં વ્યક્તિ ફરજિયાત થયો જ્યારે અહીં વાક્યમાં જે છે એ સાડી જે છે એ ફરજિયાત જ્યારે આપણે જે છે આ સિવાય જનું સ્થાન હજુ પણ બદલીએ કે રીના સફેદ સાડીમાં આવશે જ તો ત્યાં આવવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અહીં શું કહે છે સફેદ જ સાડી અહીં શું કહ્યું સાડીમાં જ અહીં કીધું રીના જ અને અહીં શું કીધું આવશે જ એટલે આવવાની ક્રિયા ઉપર અહીં આવવાની ક્રિયા ઉપર જે છે ભાર મૂકવામાં આવ્યો તો એકની એક વાત છે તમે જુઓ જનું જે છે સ્થાન જ્યાં જ્યાં બદલાય છે એ વાત ઉપર તમારી વાતનો ભાર પડે છે અને એટલા માટે તમારી વાતને વધારે ચોક્કસ બનાવવાનું કામ તમારી વાતમાં જરા વજન જે છે એ અર્થનો પૂરવાની વાતનું જે કામ કરે છે એને આપણે નિપાત કહીએ છીએ તો 12મા ધોરણમાં જે છે એ નિપાત ઓળખાવો એમ પ્રશ્ન પૂછાય છે એટલે વાક્યની અંદર જે છે એ નિપાત આપેલો હશે તમારે એને માત્ર જે છે ગોતવાનો છે તો આ જે છે એ ખૂબ સહેલો જે છે મુદ્દો છે ક્યારેક ખાલી જગ્યામાં નિપાત મૂકો એમ પણ પ્રશ્ન પૂછાય છે એ સમયે યોગ્ય નિપાત જે છે મૂકવાનો હોય છે તો એક ગુણમાં જે છે આવે છે તો બિલકુલ સહેલો મુદ્દો છે નિપાત એનો આપણે અભ્યાસ કરીશું ચાલો હવે નિપાત જે છે તમે ઓળખશો કેવી રીતે તો નિપાતના જે છે બે મહત્વના ગુણ છે જે છે નિપાતના બે જે છે ગુણધર્મ છે લક્ષણો છે પહેલું લક્ષણ શું તો કે નિપાત જે છે એને નિપાત જે છે વાતમાં ભાર લાવવાનું કામ કરે છે કે ભાઈ વાતમાં એ વજન પૂરશે ચોકસાઈ લાવશે વધારે ભાર પૂરશે બીજું લક્ષણ શું છે એનું તો કે નિપાતને વાક્યમાંથી જો કાઢી નાખો વાક્યમાંથી નિપાત દૂર કરો તો પણ વાક્યનો મૂળ અર્થ સચવાય છે એટલે માની લો કે અહીં આ વાક્યો આપેલા છે બધા એમાંથી તમે નિપાતને કાઢી નાખો માની લો કે અહીંથી જને કાઢી નાખો અહીંયા પણ જ કાઢી નાખો અહીં પણ તમે જે છે એ જને કાઢી નાખો કે અહીં પણ જને કાઢી નાખો તો વાત જે છે એનો સામાન્ય અર્થ તો રહેશે જ કંઈ ખોટ નહીં આવે વાતમાં રીના સફેદ સાડીમાં આવશે અહીં પણ શું રીના સફેદ સાડીમાં આવશે અહીં પણ એ જ વાક્ય બનશે જે ભાર હતો એ નીકળી જશે કે રીના જ આવશે એ ભાર નીકળી જશે સાડીમાં જ આવશે સફેદ રંગમાં જ આવશે અથવા રીના આવશે જ આ બધો જે ભાર છે એ દૂર થઈ જશે જે વાત ઉપર જે તમે જે છે જેનો આગ્રહ રાખ્યો હતો એ આગ્રહ દૂર થઈ જશે પણ સામાન્ય જે છે એ જે અર્થ છે વાક્યનો એ અકબંધ જળવાય તમે જો સંયોજકોને તમે દૂર કરો કે અન્ય વાતને જે છે દૂર કરો તો વાક્ય ખંડિત થતું હોય છે પણ નિપાત વસ્તુ એવી છે કે નિપાતને જો તમે વાક્યમાંથી દૂર કરો તો વાક્ય પોતાનો સાધારણ જે સામાન્ય અર્થ છે જાળવી રાખે છે વાક્ય ખંડિત થતું નથી એટલે તમે નિપાતને ઓળખી શકો સરળતાથી કોઈ પણ વાક્ય હોય એમાં જે છે એ તમે જે ભારવાચક શબ્દ જે અહીંયા આપણે લખશું કયા કયા છે નિપાતો એના પ્રત્યયો કયા છે તો એના ઉપર જે છે એ આંગળી મૂકી અને તમે વાક્યને વાંચો અને તરત તમને ખબર પડે કે વાક્ય પોતાનો મૂળ અર્થ સાચવી રાખે છે
તો એનો મતલબ થયો કે એ નિપાત છે. નિપાતના બે ગુણધર્મો છે, એક તો ભાર લાવવાનો કામ કરે છે વાતમાં, એ વાતના અર્થમાં વધારો કરે છે, ચોકસાઈ લાવે છે, જે આગ્રહ આપણો છે એને ચોક્કસ બનાવે છે, સામેના વ્યક્તિ સુધી આપણી વાતનું પ્રત્યાયન બરાબર થાય છે. એટલે કે સામે પ્રત્યાયનનો મતલબ છે આપણે જે આશયથી વાત કહીએ છીએ સામેનો વ્યક્તિ એ જ આશયથી જે છે સમજે છે. અને બીજું કે જો વાક્યમાંથી નિપાત દૂર કરો એટલે ભાર જ દૂર થશે, વાક્ય પોતાનો મૂળ અર્થ સાચવી રાખે છે. તો આવા બીજા કેટલાક નિપાતો છે એને જોઈએ કે કયા કયા જે છે એ નિપાત છે બીજા. તો એક તો જે છે એના નિપાતના અલગ અલગ પ્રકારો છે, પણ જો કે આપણે પ્રકારો જણાવવાના જે છે આવતા નથી, પણ છતાંય આપણે જોઈએ તો એના જો પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલો છે ભારવાચક. એમાં કયા કયા આવે તો એક તો જ આવે, પણ આવે, તો આવે, શુદ્ધા છે. તો આ પ્રમાણે જે છે એ ભારવાચક નિપાતો આવે છે. પછી છે સીમાવાચક, એમાં કઈ આવશે, એમાં આવશે માત્ર, ફક્ત, કેવળ, આ સમાનાર્થી શબ્દો છે. જેમ પણ અને જે છે ય પણ આવે, પણ, શુદ્ધા અને ય એ સમાનાર્થી છે, જ અને તો એ અલગ અલગ છે. ત્યારબાદ આવે જે છે આગ્રહવાચક, આગ્રહવાચક કયા છે તો ને, કોઈ પણ વ્યક્તિ જે છે એ આવે તો આપણે જે છે એને આગ્રહ કરતા હોય છે કે આવો ને, બેસો ને, ચાલો ને. તો ને જે છે એ ભાર મૂકે છે એ વાત પર, સમર્થન રજૂ કરે છે, અને એટલા માટે એને આગ્રહવાચક જે છે એ કહેવામાં આવે છે. ને છે, પછી ખરું છે, ખરું, હા એને એવું કહ્યું હતું ખરું. તો ખરું જે છે એ પણ ભાર જે છે એ મૂકે છે. તો ને છે, ખરું છે, આવા. પછી કેટલાક માનવાચક હોય છે નિપાત, જેમાં જે છે એ જી આવે છે, હા જી, ના જી, ત્યારબાદ જે છે એ ગાંધીજી, દાદાજી, પિતાજી. તો આ પ્રકારના જે શબ્દો છે કે જેની અંદર જે છે એ જી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, અને એટલા માટે માન જે છે જે વધારાના શબ્દો છે. હા તમે જવાબ હા આપો તો એ જે છે જવાબ ચાલે, ના જવાબ આપી દો તો ચાલે, પણ હા જી, ના જી, તો સામેના વ્યક્તિ પ્રત્યે એ માન સન્માન રજૂ કરતા નિપાતો છે. આ સિવાય કેટલાક જે છે એ વિનંતીવાચક હોય છે, એમાં પણ આપણે ને લઈ શકીએ કે જેની અંદર આગ્રહ અથવા વિનંતીનો જે છે આપણે સુર કહી શકીએ. તો આવા પ્રકારે તો, પણ, ફક્ત, શુદ્ધા, યમ જે છે, માત્ર, કેવળ, ને, ખરું, જી અને ને, તો આ પ્રકારના ઘણા બધા જે છે નિપાત. આપણે જો કે પ્રકારનું બહુ મહત્વ નથી, પણ આપણે આ નિપાતોને યાદ રાખવાના છે. અહીં ને જે છે એ અનેના અર્થમાં પણ આવતો હોય છે, પણ જે છે એ સંયોજકના અર્થમાં પણ જે છે આવે છે. પણ આવા સમયે આપણે યાદ રાખવાનું છે કે નિપાતને જે છે દૂર કરતા વાક્યના અર્થમાં કંઈ ફેર પડતો
नहीं। दाखला तरीके बात हो के हूँ ने रमेश बाहर गाम गया अथवा बाहर फरवा गया तो हूँ ने रमेश तो ने अने ना अर्थ में आव्यो छे एटले ये निपात बनतो नहीं। पण चालो ने आवो ने तो आपसे ने जणावशे ने आ रीते ज्यारे ने वपराय छे त्यारे ए निपात भार जे छे ए मुक्ता होय छे। केटलाक उदाहरण लईए दाखला तरीके क्यांक जवानी वात होय तो हूँ अमदावाद जईश तो ए वाक्य में ज्यारे आपणे निपात पणनो उपयोग करीए तो हूँ पण अमदावाद जईश तो आपणे वातचीत में अनेक वार जे छे आवा निपातनो अर्थ जे छे ए प्रयोग करता होईए छे। पण निपात क्यारे वपराय જ્યારે કોઈ એકવાર એક ક્રિયા થઈ હોય અથવા થતી હોય અને જ્યારે એક ક્રિયા બેવડાતી હોય જેનો આગ્રહ જે છે બીજા પણ રાખતા હોય એવા સમયે પણ સુદ્ધા ય જેવા નિપાત વપરાય છે। હું પણ આવીશ હું આવીશ ય જે છે વપરાય બધાય તો ય જે છે સુદ્ધા શુદ્ધાનો અર્થ પણ જ થાય છે એને મારી દરકાર શુદ્ધા ન લીધી દરકાર શુદ્ધા પણ ન લીધી એટલે કે દરકાર પણ દરકાર એટલે ચિંતા કે ભાઈ મને જે છે એ દાખલ કરવામાં આવ્યો હતો પણ એને મારી દરકાર શુદ્ધા પણ ન લીધી એટલે કે મારી જરાય ચિંતા પણ કરી નહીં તો ય છે શુદ્ધા છે પણ પછી તો વપરાય છે તો પણ એ જ પ્રકારનો જરાક જે છે આગ્રહ રાખે છે। દાખલા તરીકે હું આવીશ એમાં તો નો ઉમેરો કરીએ તો હું તો આવીશ તો જે છે એ પોતાની જે વાતનો આગ્રહ છે રજૂ કરે છે હું તો આવીશ તો આ પ્રકારે તો પણ વપરાય છે તો જ પણ શુદ્ધા પછી માત્ર જે છે એ સીમાવાચક માત્ર ફક્ત કેવળ હું એમ વાક્ય રચનામાં જે છે એ કહું કે હું માત્ર 5 મિનિટમાં જ આવું તો હું ફક્ત 5 મિનિટમાં જ આવી જઈશ તો ફક્ત એટલે જે છે એ સીમા એટલે મર્યાદા રજૂ કરે છે કે ભાઈ આટલું જ આનાથી વધારે નહીં। દાખલા તરીકે વાક્ય હોય કે હું ફક્ત 5 જ મિનિટમાં આવી જઈશ તો તમે જો બે નિપાત વપરાયા છે ફક્ત અને જ હું ફક્ત 5 જ મિનિટમાં આવી જઈશ તો ભાર મૂકે છે। તમે જો આને બાદ કરી નાખો તમે આ બે નિપાતને તો મૂળ અર્થ સચવાશ હું 5 મિનિટમાં આવી જઈશ જે એના બે લક્ષણો છે કે વાક્યમાંથી નિપાતને દૂર કરો તો પણ વાક્યનો મૂળ અર્થ સચવાય છે એટલે હું 5 મિનિટમાં આવી જઈશ પણ જ્યારે પોતાની વાતમાં ભાર રજૂ કરવો હોય હું ફક્ત 5 જ મિનિટમાં આવી જઈશ એટલે અહીં ચોકસાઈ રજૂ કરે છે કે ના બસ મારે વધારે વાર લાગશે નહીં તો એ પોતાની જે વાતને બહુ સારી રીતે મૂકવા માટે જે પ્રત્યયો ભારવાચક પ્રત્યયો વપરાય છે આવા પ્રત્યયોને આપણે નિપાત તરીકે ઓળખીએ છીએ એટલે ભારવાચક શબ્દો તો આવી રીતે જે છે એ નિપાતનો આપણે ઉપયોગ કરી શકીએ। બોર્ડની અંદર તમને માત્ર 2 પ્રશ્નો પૂછાશે નિપાત માટેના એક હશે નિપાત વાક્યમાંથી તમારે ઓળખાવાનો છે આમાંથી જ કોઈને કોઈ શબ્દ હશે તમારે જોઈ લેવાનો કે ભાઈ આમાંથી જ શબ્દ છે કોઈ તો તરત તમે એને ઓળખી શકશો એકદમ જે છે એ સરળ મુદ્દો છે અને બીજું એક વાક્ય હશે નિપાત મૂકો
ખાલી જગ્યા આપેલી હશે એમાં જે પાઠની અંદર જે નિપાત વપરાયો હોય એ જ નિપાત આપણે મૂકવાનો રહેશે તો બિલકુલ સરળ છે તમે જે છે આનો વધારે અભ્યાસ કરશો એટલે તમને આરામથી આવડી જશે